तो मौजेलू મહેસાણા જેમાં લોકો મોજમાં રહે છે પરંતુ આજ મોજેલા મહેસાણામાં વિકાસ મોજમાં નથી વિકાસની રફતાર અહીંયા ભ્રષ્ટાચારને કારણે ધીમી પડી ગઈ છે પછી એ ભલેને નાનામાં નાની ડેવલપમેન્ટ જ કેમ ના હોય મહેસાણાની વિકાસની ગાડી ધીમી પડી હોય તેવું લાગી રહ્યું છે તો એક વ્યક્તિની દાદાગીરીને કારણે મહેસાણાનું ભવિષ્ય છે ખતરામાં स्पोर्ट संकुल ने जगह ए गटर ना पानी थी थाई रही छे खेती आ व्यक्ति विरुद्ध कार्यवाही केम नथी करतु तंत्र तो नगरपालिका ની અંદર કોઈ પણ કેરફુલ રહેતી નથી ગોચર જમીન પર ગટર ના પાણી થી શાકભાજી ની ખેતી થઈ રહી છે લોકો માં ભય છે કે રોગચાળો ફેલાશે તો તેનો જવાબદાર કોણ ઘણી બધી તકલીફો પડે છે આ રોગચાળો ફાટી નીકળે ત્યારે આ ગટર ના પાણી જ મેઈન એનું જવાબદાર હોય છે મહેસાણા નગરપાલિકા ક્યાં સુધી દાખલ છે બેદરકારી મહેસાણા બેની જનતાને ક્યારે મળશે સ્પોર્ટ સંકુલ અહીંયા અગર સ્પોર્ટ સેન્ટર સિનિયર સિટીઝન પાર્ક જેવું થાય તો બહુ બેસ્ટમાં બેસ્ટ છે મહેસાણાની ગોચર જમીન ખાલી કરવામાં તંત્ર થઈ રહ્યું છે નિષ્ફળ મહેસાણાનું ભવિષ્ય નગરપાલિકાના ભ્રષ્ટાચાર વચ્ચે દબાઈ જશે નગરપાલિકામાં કરી છે આના વિશે આગળ કઈ કાર્યવાહી થતી નથી મહેસાણામાં વા કેટલા વિકાસના કાર્યો ભ્રષ્ટાચારને કારણે અટક્યા છે વહેલામાં વહેલા આની જરૂરી કાર્યવાહી થાય એવી અમારી માંગ છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ નિકાલ નથી સરકાર દ્વારા વિકાસશીલ ભારત વિકાસશીલ ગુજરાતની વાત કરવામાં આવે છે પરંતુ એ ખાલી હાઈટેક સિટીઝ માટે જ હોય તેવું લાગી રહ્યું છે સરકાર સ્પોર્ટ્સમાં આગળ વધવાનું કહી રહી છે ખેલેગા ઇન્ડિયા તભી બળેગા ઇન્ડિયા જેવા કેમ્પેન પણ ચલાવવામાં આવે છે પરંતુ ઉત્તર ગુજરાતનું એક સિટી મહેસાણા જેવા નગરપાલિકા દ્વારા મહેસાણા એક વિસ્તારમાં અટલ મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવ્યું છે હવે મહેસાણા બેમાં કમળપત અને રાધે એક્ઝોટિકાની વચ્ચે આવેલા નાગલપુરના સર્વે નંબર 866માં સ્પોર્ટ્સ તથા મલ્ટીપર્પઝ સંકુલ બનાવવા વોર્ડ નંબર 7માં કોર્પોરેટરે દરખાસ્ત મૂકી છે હવે અહીંયા રાધે એક્ઝોટિકાના પ્રમુખ દ્વારા નગરપાલિકાના શાસનકારોને આવેદન આપવામાં આવ્યું હતું કે જેમાં એક્ઝોટિકાના પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું છે કે મહેસાણા નગરપાલિકાના વોર્ડ નંબર 5માં આવેલા સર્વે નંબર 863 નાગલપુરમાં આવેલ રાધે એક્ઝોટિકાની પાછળ આવેલ સર્વે નંબર 866 નાગલપુર ગોચર જમીન છે જે ખોટી રીતે કોઈ વ્યક્તિ દ્વારા કબજે કરી લેવામાં આવી છે અને તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એ વ્યક્તિ દ્વારા આ ગોસર જમીન પર ગટરના શાકભાજી ની ખેતી કરવામાં આવી રહી છે ગટરનું પાણી લાવો નહીં આ તો વરસાદનું પાણી માલ થાય લાવો શિયાળો ઉનાળાનું પાણી લાવો ઉનાળા શિયાળો ગટરનું લેતા જ ગટર કવર થઈ ગઈ ના ના ગટર દી લાવો મતલબ ગટર થી તમે શાકભાજી વાવો છો ને એ કન્ફર્મ થઈ ગયું રોગચાળો ફેલાશે તો તેનો જવાબદાર કોણ રહેશે કારણ કે ગટરનું પાણી પસાર થઈ રહ્યું છે ત્યારે અહીંયા મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છર અને ગંદકીને કારણે થતા રોગો પણ થઈ શકે છે આ બાબતે તારીખ 26 ઓગસ્ટ 2022 ના રોજ નગરપાલિકામાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું પરંતુ કોઈ જ કામગીરી નગરપાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવી નથી ત્યારે રાધે એક્ઝોટિકાના પ્રમુખ દ્વારા તારીખ 23 માર્ચ 2023 ના રોજ બીજી વાર પણ આવેદન પત્ર આપવામાં આવ્યું પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં નથી આવી ત્યારે આ જમીન નગરપાલિકા દ્વારા વ્યક્તિને ભાડા પેટે આપવામાં આવી છે કે આ વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર કબજો કરી લેવામાં આવ્યો છે મોટી બાકીની તકલીફ મોટી પડે છે એની દુર્ગંધ અમે સહન કરીએ છીએ એના કારણે રોગચાળો ફાટી નીકળવાનો મોટો ભય છે એટલે આ તાત્કાલિક અનુ નાબૂદી થાય એવું અમે સોસાયટીના રહીશો ઈચ્છીએ છીએ આ જમીને ભાઈએ બાકરી જે કહ્યું એ હિસાબે ભૈલાલભાઈ નાગલપોરવાળાની જમીન છે એવું એનું કહેવું છે અમે સોંપડ્યું તમારી હાજરીમાં અમે સરકારશ્રીને જાણ નહીં કરી બરાબર પણ નગરપાલિકાને જાણ કરેલી છે નગરપાલિકા વર્ષોથી જ્યારે જ્યારે નગરપાલિકા બદલાય છે ત્યારે કોઈ પણ અમે જાણ કરીએ છીએ તો નગરપાલિકા એની અંદર કોઈ પણ કેરફુલ રહેતી નથી લેખિત ને મૌખિત ઘણી વખત 2-5 વખત તો આ વર્ષમાં જ કરી છે
જળ ભવન બન્યું છે એમ અહીંયા પણ બનવાનું હતું, હા, તો તમે એના વિશે શું કહેશો? એના માટે સારું છે, સિનિયર સિટીઝનો માટે જો આવું બનતું હોય, પ્રાથમિક શાળાઓ ગવર્મેન્ટની બનતી હોય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનતું હોય તો એની હાલ તાતી જરૂર છે. સ્પોર્ટ સંકુલ બને તો એમ વાંધો નથી, પણ આ 4-5 જેમ બે પ્રોગ્રામો તમને કયા એના માટે જરૂરી છે. તકલીફો તો છે, પણ હાલ પૂરતી અમારી માંગ એ છે કે અહીંયા આગળ સ્પોર્ટ સેન્ટર સિનિયર સિટીઝન પાર્ક જેવું થાય તો બહુ બેસ્ટમાં બેસ્ટ છે. ઘણી બધી તકલીફો પડે છે, આ રોગચાળો ફાટી નીકળે ત્યારે આ ગટરના પાણી જ મેઇન એનું જવાબદાર હોય છે. અમે ઘણીવાર રજૂઆતો પણ નગરપાલિકામાં કરી છે, પણ આના વિશે આગળ કંઈ કાર્યવાહી થતી નથી. વહેલામાં વહેલા આની જરૂરી કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. હાલ તો કશો વિકાસ દેખાતો જ નહીં અને થશે નહીં, હું બાળતો જ નહીં એમાં, કારણ કે ઘણા વખત રજૂઆતો કરી પણ કોઈ પરિણામ આવતું નહીં. નગરપાલિકામાં વારંવાર અરજીઓ આવી હોય તો કે થશે એમ કરીને મૂકી દઈએ, બીજું કોઈ રિઝલ્ટ મળતું નહીં. રોગચાળો તો ભયંકર, અને આ લોકો એવું કહે કે અમે પાણી માટે ના પાડીએ, કે તમે ગંદુ પાણી વાળશો, કે તમે બોર બનાવી આલો તો આ પાણી બંધ થશે, નકર નહીં થાય. આ જે એમના માણસો જે જીભ હોય તે એ લોકો આવું કહે કે તમે પાણી બંધ કરાવવું હોય તો બોર બનાવી આલો તમારા ખર્ચે, તો પાણી બંધ થશે, નકર નહીં થાય, નકર ગંદુ પાણી પાવાના જ અમે. તો જે રીતે તમે જોયું કે જે લોકોએ જણાવ્યું છે કે તેઓને કોઈ પણ પ્રકારની બોરની સુવિધા આપવામાં નથી આવી, જેથી કરીને તેઓ ગટરના પાણીથી શાકભાજીની ખેતી કરવા મજબૂર બન્યા છે, ત્યારે હવે અહીંયા જ્યાં ભારતના ભવિષ્ય માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવવાનું હતું ત્યાં આ જમીન કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા કબજે કરી લેવામાં આવી છે, ત્યારે નગરપાલિકા કેમ હજુ સુધી કોઈ કામગીરી નથી કરી રહી? સરકાર જ્યાં વિકાસના વેગ આપવામાં આવી રહી છે ત્યાં જ નગરપાલિકા દ્વારા કઈ પણ કામ કરવામાં નથી આવી રહ્યું. હવે શું મહેસાણાનું ભવિષ્ય નગરપાલિકાના આ ભ્રષ્ટાચાર વચ્ચે દબાઈ જશે? મહેસાણામાં આવા કેટલા વિકાસના કાર્યો છે જે ભ્રષ્ટાચારને કારણે અટકી રહ્યા છે? નગરપાલિકાની ઢીલી નીતિ ક્યાં સુધી ચાલશે અને ક્યાં સુધી મહેસાણા વાસીઓને આ ઢીલી નીતિથી વિકાસથી વંચિત રહેવું પડશે? આવા ઘણા અનેક સળગતા સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે.